2023નું વર્ષ સરકારે મિલેટ્સ યર ઘોષિત કર્યું, તો આયુષ મંત્રાલયને કોટી કોટી વંદન કે આપણી પ્રાચીન પરંપરામાં જેવા જેવા અનાજ આપણે ખાતા હતા અને એના કારણે આપણે નિરોગી અને સ્વસ્થ રહી શકતા હતા. કારણ કે જ્યારે અનાજની વાત આવે ત્યારે આપણા મસ્તિષ્કની અંદર ઘઉં, ઘઉં અને ઘમ જ દેખાય છે. સવારની અંદર ચા સાથે રોટલી અથવા તો ભાખરી, બપોરના ભોજનની અંદર શાક સાથે રોટલી, સાંજના ભોજનની અંદર શાક સાથે રોટલી અથવા તો ભાખરી, ઘઉં, ઘઉં અને ઘઉં. પરંતુ જો આ બધી બીમારીમાંથી બચવું હોય અને ભવિષ્યમાં આવી કોઈ બીમારી આપણા પરિવારજનોને ના આવે તો એક અનાજને પોતાના ભોજનમાં સ્થાન અચૂક આપીએ, એ એટલે રાગી. મરાઠીમાં તેને નાચલી પણ કહેવામાં આવે છે, તળપદી ભાષામાં તેને નાગલી પણ કહેવામાં આવે છે, પરંતુ રાગી શબ્દથી બધા પરિચિત છે. અને 2023નું વર્ષ એ રાગીના મહત્વનું, રાગીના ગુણગાનનું વર્ષ રહ્યું. 2024નું વર્ષ શરૂ થયું છે અને ભવિષ્યમાં આપણે તમામ બીમારીમાંથી બચવું હોય તો આ એક ચમત્કારી અનાજને આપણે આપણા ભોજનમાં સ્થાન અચૂક આપીએ. વર્તમાન સમયની અંદર ખેતી ક્ષેત્રે ખૂબ યુરિયા અને ડીએપીનો ખૂબ ઉપભોગ થવા લાગ્યો છે, ત્યારે કોઈ એવું અનાજ લગભગ બચ્યું નથી કે જેની અંદર યુરિયા અને ડીએપીનો ઉપયોગ ન થતો હોય. માત્ર અને માત્ર અમુક મિલેટ્સ એવા બચ્યા છે, એમાંનું એક મિલેટ્સ અનાજ એટલે રાગી. અને આજે પણ રાગી યુરિયા ડીએપી પેસ્ટિસાઇડથી બચી રહી છે. જો આપણે ઈચ્છતા હોય કે આપણા થાળીની અંદર જે કે રોટલી ભાખરી આવે એ બિલકુલ પ્રાકૃતિક હોય, એમાં કોઈ યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ જેવા ઘાતક રસાયણો ન હોય, અને જો આપણે ઈચ્છતા હોય કે ભવિષ્યની અંદર આપણી નાની નાની પેઢી આવા ભયાનક કેન્સર જેવા રોગોની ચપેટમાં ન આવે, તો ઘઉંને જેટલું મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ આપણે રાગીની રોટલી અને ભાખરીને પણ આપીએ. કારણ કે રાગી યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ વગેરે ઘાતક રસાયણોથી બિલકુલ હજી સુધી મુક્ત રહી છે. ડાયાબિટીસના ખૂબ કેસો વધ્યા છે, ત્યારે તમામ ડાયાબિટીસ પેશન્ટો ક્યારે પણ ઘઉં ખાવા જોઈએ નહીં. એવા લોકો માટે રાગી એ વરદાનરૂપ અનાજ છે. રાગીની અંદર વિપુલ પ્રમાણમાં ફાઇબર્સ છે. રાગી પચવામાં ખૂબ ઘઉંની કમ્પેરિઝનમાં હળવી છે. રાગીની અંદર તમામ એવા ગુણ જે ગુણ છે જે તમારા શરીરની અંદર સ્વાદુપિંડને નેચરલી ઇન્સ્યુલિન બનાવવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. જો ડાયાબિટીસની બીમારીમાંથી બચવું હોય અને જો તમને ડાયાબિટીસની બીમારી આવી ગઈ હોય તો ઘઉંની જગ્યાએ જો રાગી ખાવાનું રાખશો તો તમારો ડાયાબિટીસ માટે જે કોઈ દવાઓ લો છો એનો ડોઝ ઘટી શકશે અને તમારું સ્વાદુપિંડ સારી રીતે કાર્ય કરી શકશે. બધા રોગોની જનની એટલે કબજિયાત. એક વખત કબજિયાત જેવી બીમારી આવી તો લાંબા સમય સુધી એ રહે તો અનેક બીમારી સર્જી શકે. તો રાગીની અંદર ઈશ્વરે પ્રચુર માત્રામાં ફાઇબર્સ મૂક્યા છે કે જે આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયાની સાથે સાથે આપણી ડાયજેશન શક્તિ વધારે છે. તો જે લોકો કબજિયાતની બીમારીમાંથી બચવા માગતા હોય અને કબજિયાત જેવી બીમારી ના આવે એવું ઈચ્છતા હોય તો ભોજનમાં રાગીને સ્થાન અચૂક આપવું જોઈએ. જેમ ઘઉં છે એ આપણે ઉનાળામાં જરૂર ખાવા જોઈએ, કેરીના રસ સાથે આપણે ઘઉંની રોટલી ખાઈએ છીએ. જેવો શિયાળો આવે એટલે આપણે જુવાર બાજરીના રોટલા ખાઈએ છીએ, પરંતુ બાજરી બારે માસ નથી ખાઈ શકાતી. પરંતુ રાગી એક એવું અનાજ છે જે વધારે પ્રમાણમાં ગરમ પણ નથી, વધારે પ્રમાણમાં ઠંડુ પણ નથી, તો પ્રત્યેક ઋતુની અંદર રાગી એ આપણે ખાઈ શકીએ છીએ. રાગીની અંદર આયરન વધારવાના તમામ ગુણો છે. તો જે કોઈ લોકો પોતાના શરીરની અંદર લોહીની ટકાવારી વધારવા ઈચ્છતા હોય તેવા લોકોએ પોતાના ભોજનમાં રાગીને સ્થાન અચૂક આપવું જોઈએ, અને ખાસ કરીને માતાઓ બહેનો માટે. ભારતમાં દર 10 માંથી 7 મહિલાની અંદર હિમોગ્લોબિનને આયરનની ઉણપ છે. આપણે ક્યારેય પણ ભૂલવું જોઈએ નહીં. આજે પણ વનવાસી ક્ષેત્રની અંદર ઘણી માતાઓ બહેનોને બદામ, કાજુ, પિસ્તા ખાવા નથી મળતા. તમારા જેટલી સમૃદ્ધિ એમને નથી આપી, છતાં પણ એમના શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા ખૂબ સારી એવા પ્રમાણમાં છે, કારણ કે એમણે ઘઉંના સ્થાને રાગીને પોતાના ભોજનમાં સ્થાન આપ્યું છે. તો જે કોઈ માતા બહેનો પોતાના શરીરની અંદર લોહીની ટકાવારી ઘટે ને એવું ઈચ્છતા હોય, તમામના પરિવારના તમામ સભ્યોની અંદર આયરન અને હિમોગ્લોબિનનું લેવલ જળવાઈ રહે, તો ઘઉંની જગ્યાએ રાગીને જો સ્થાન આપણે આપીશું તો શરીરની અંદર લોહીની ગુણવત્તા ક્યારેય પણ ઘટશે નહીં. કેલ્શિયમ એક એવું પોષક તત્વ, જો એ તમારા શરીરમાં ઘટશે તો બીજા પોષક તત્વો પણ સારી રીતે કામ નહીં કરી શકે. ગાડીનું પૈડા સારા છે, ગાડીનું એન્જિન સારું છે, પરંતુ ચાવી નથી લાગતી. ગમે એટલા સારા પૈડા હશે, ગમે એટલું સારું એન્જિન હશે, ગાડી નહીં ચાલી શકે. તો શરીરરૂપી ગાડી સારી રીતે ચાલી શકે, અને એના માટે આવશ્યક છે કે શરીરની અંદર કેલ્શિયમની માત્રા સારા એવા પ્રમાણમાં હોવી જોઈએ. તો રાગીની અંદર પ્રચુર માત્રામાં ઈશ્વરે કેલ્શિયમ મૂક્યું છે. તો જ્યારે આપણે રાગીની કોઈ વસ્તુ ખાઈએ છીએ ત્યારે શાકની અંદર રહેલા વિટામિન સારી રીતે પચી શકે છે, તેલની અંદર રહેલું પ્રોટીન સારી રીતે આપણને મળી શકે છે, જે કે બીજા ખનિજ તત્વો આપણે ખાઈએ છીએ એ તમામની પોષકતા આપણને મળી રહે, તો શરીરની અંદર કેલ્શિયમની માત્રા સારી રીતે જળવાઈ રહે, તો પોતાના ભોજનમાં રાગીને સ્થાન
અચૂક આપીએ. જો તમે ઈચ્છતા હોય કે તમારા હાડકા મજબૂત રહે, ક્યારે પણ ગોઠણના દુખાવા, કમરના દુખાવા, સાંધાના દુખાવા ન થાય, શરીરનો બાંધો મજબૂત રહે, હાડકા નિરોગી અને સ્વસ્થ રહે, તો તેવા લોકોએ પોતાના ભોજનમાં રાગીને સ્થાન અચૂક આપવું જોઈએ. રાગીની અંદર એક કુદરતી રસાયણ હોય છે જેને મિથિયોનિન કહેવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારી ચામડી સુંદર રહે, સુરક્ષિત રહે, ચામડી રોગ સંબંધી સમસ્યા ના આવે, તો મિથિયોનિન આપણા શરીરમાં આવશ્યક પ્રમાણમાં હોય તે ખૂબ આવશ્યક છે. અને રાગીની અંદર આ મિથિયોનિન પ્રચુર માત્રામાં હોય છે, જે તમને અને મને, આપણને તમામ લોકોને ચામડી રોગ જેવી સમસ્યાથી બચાવે છે. ઘઉંની કમ્પેરિઝનમાં, મકાઈની કમ્પેરિઝનમાં રાગીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ સારો છે. એ શુગરને કંટ્રોલમાં રાખે છે અને ભવિષ્યની અંદર આપણે ડાયાબિટીસ પેશન્ટ ન બની જઈએ એવા તમામ ગુણો રાગીની અંદર પ્રચુર માત્રામાં છે. એની અંદર પ્રચુર માત્રામાં ફાઇબર હોવાના કારણે એ આપણા શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ બનવા દેતું નથી અને હૃદયની કાર્યક્ષમતા ખૂબ સારી રીતે એ મજબૂત બનાવે છે. વજન ઘટાડવા માટે ખૂબ મોંઘી મોંઘી દવાઓ લેવો છો, હજારો રૂપિયાના ખર્ચ કરીને ટોનિક લઈ આવો છો, તો એટલો એક સુધારો કરો કે તમે વજન ઘટાડવા માટે જે જે ઉપાય કરો છો, એક ઉપાય એ અજમાવો કે ઘઉંને છોડીને હવે રાગીને આપણે સ્થાન આપીએ. કારણ કે રાગીની અંદર મેદ ધાતુ ઘટાડવાના તમામ ગુણો છે. સ્તનપાન કરાવતી માતાઓ માટે રાગી ખૂબ આશીર્વાદરૂપ અનાજ છે. જ્યારે કોઈપણ માતા બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે તેના શરીરની અંદર આવશ્યકતા પ્રમાણમાં કેલ્શિયમ, આયરન હોવા ખૂબ આવશ્યક છે, જેથી કરીને તેના શરીરની અંદર, માતાના શરીરની અંદર ઉત્તમ ગુણવત્તાનું દૂધ બની શકે. અને એ દૂધ કોઈપણ બાળક પીવે છે ત્યારે એના શરીરની અંદર પણ લોહીની ટકાવારી સારી એવી બની શકે છે, બાળકના શરીરની અંદર કેલ્શિયમ સારી એવી માત્રામાં મળી શકે છે. જો તમે ઈચ્છતા હોય કે બાળકને શરદી, ઉધરસ, કફ જેવી શ્વસન રોગ જેવી સમસ્યાઓ ના આવે, તો ઘઉંની જગ્યાએ બાળકને રાગીની વાનગી બનાવીને ખવડાવો. રાગીની હવે ઇડલી પણ બની શકે છે, રાગીના હવે ઢોસા પણ બની શકે છે, રાગીના પુડલા પણ બની શકે છે, રાગીના બિસ્કિટ પણ બની શકે છે. આવી વાનગી જો તમે બાળકને ખવડાવો છો ત્યારે બાળકના શરીરની અંદર તમામ પોષક તત્વો સારી એવી પ્રમાણમાં મળી શકે છે. કફની માત્રા શરીરની અંદર સમત્વમ, એટલે આવશ્યકતા કરતાં વધારે પણ અને આવશ્યકતા કરતાં ઓછી પણ આવી રીતે જો જળવાઈ રહે એ બાળકો માટે ખૂબ આવશ્યક છે. તો 14 વર્ષથી નાના જેટલા પણ બાળકો છે એને ઘઉંના સ્થાને જો રાગીની વાનગી બનાવીને ખવડાવવામાં આવે તો તે શ્વસન રોગ જેવી તમામ સમસ્યાઓથી બાળકોને બચાવે છે. આપણે જે કંઈક અનાજ ખાઈએ છીએ એ મોટા ભાગે હવે જીનેટિકલ મોડિફિકેશન વાળા અનાજ ખૂબ આવી ગયા છે. દેશી અનાજ આપણે પાસે છે કે નહીં, દેશી અનાજવાળી કોઈ પણ વાનગી આપણે ખાઈએ છીએ કે નહીં, એ પણ આપણને ખબર નથી. આપણે જે કંઈ 365 દિવસ સવારે, બપોરે, સાંજે ઘઉંની વાનગી આપણે ખાઈએ છીએ, તે એ ઘઉં હવે સુરક્ષિત રહ્યા નથી. મોટે ભાગે જીનેટિકલ મોડિફિકેશનવાળા ઘઉં આપણે ખાઈએ છીએ અને તેના સ્થાને રાગી આજે પણ સંપૂર્ણ દેશી જાત છે, સંપૂર્ણ પ્રાકૃતિક છે. અને આવું જ્યારે આપણે અનાજ ખાઈએ છીએ ત્યારે જીનેટિકલ જે કંઈ બીમારી આવવી જોઈએ તે ન આવી શકે. એટલા માટે આપણા પૂર્વજોએ સૌથી વધારે મિલેટ્સને સ્થાન આપેલું હતું અને મિલેટ્સમાં સૌથી પ્રમુખ એવું અનાજ એટલે રાગી. તો રાગીના આટલા બધા ફાયદા હોવાના કારણે આપણા ભોજનમાં આ લુપ્ત થતા અનાજો, આ લુપ્ત થતા મિલેટ્સ આપણે જરૂર ખાવું જોઈએ. અને રાગી આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એ શરીરને તો ફાયદો કરે જ છે, સાથે સાથે આપણા દેશને પણ ફાયદો કરે છે. રાગી થાય છે ક્યાં? વનવાસી ક્ષેત્રમાં આપણા દેખે આદિવાસી બંધુઓ, આપણા વનવાસી બંધુઓ કે જે નાના નાના ખેતરોની અંદર, પહાડી વિસ્તારોની અંદર આજે તૃણ ધાન્ય એટલે કે ઘાસ દ્વારા નિર્મિત થતા ધાન્ય, એમાં રાગી પ્રમુખ છે, એની ખેતી કરે છે, ત્યારે એ પૈસો એની પાસે જાય છે. અને જો તમે ઈચ્છતા હોય કે આપણા વનવાસી બંધુઓ, આપણા આદિવાસી બંધુઓ પણ નિરોગી જીવન જી શકે, સુખી રીતે રહી શકે, અને જો ઈચ્છતા હોય કે આપણો દેશ સમૃદ્ધ બની શકે, તો પૈસો એવા વ્યક્તિ પાસે જવો જરૂરી છે કે જે ખૂબ ગરીબ છે અને જેનું રોજગાર તમારા અને મારા સ્વાસ્થ્ય સાથે જળવાયેલું છે. એ જો રાગીની ખેતી કરતા રહેશે તો તમને સારી એવી રાગી મળશે, તમે નિરોગી રહેશો અને એના પૈસા એની પાસે જશે ત્યારે એ રાગીની ખેતી સારી રીતે કરી શકે. એટલે શરીર નિરોગી રહે, રાષ્ટ્ર નિરોગી રહે, એટલા માટે મિલેટ્સ ખાવા ખૂબ જરૂરી છે. અને ગુજરાતની અંદર રાગીની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે, આપણું ગુજરાત રાજ્ય નિરોગી અને સ્વસ્થ રહી શકે, તો ઘઉંને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું જ મહત્ત્વ રાગી અને રાગીથી બનેલી વાનગીનું આપણે આપીશું, તો તમે અને હું, આવનારી પેઢી નિરોગી અને સ્વસ્થ રહી શકશે. સૌને જય હિન્દ, વંદે માતરમ.